नमस्कार विद्यार्थी मित्रों, अगाउना वीडियो नी अंदर लास्ट में थोड़ो भणावानो बाकी हतो अने मेमोरी फूल थई जवाना कारणे वीडियो बंद थई गयो हतो। एना कारणे काले ओछी मिनिट नो वीडियो तमे जोयो हशे। आजे आपणे रीड वन यूनिट वन नो रीड वन एनी अंदर ग्लोसरी अने हार्ड वर्ड कई रीते फाइंड आउट करवुं, एने डिक्शनरी नी अंदर थी कई रीते शोधवुं ए माटेनी ट्रीक तमने हुं बतावानो छुं। आजे ए जोईए ते पहेला अगाउ पण कदाच जोई लीधुं होय फरीथी आपणे रिविजन करी लईए के ज्यारे पण कोई पण जग्याए आपणे ग्लोसरी हार्डवर्ड अथवा अनफेमिलियर वर्ड्स आपणे फाइंड आउट करता होय तो एने शोधवा कई रीते, तो शोधवा माटेनी रीत माटे तमारे पहेलामां पहेली वस्तु ए छे जो कि डिक्शनरी नी अंदर थी एना मीनिंग शोधवाना रहे, परंतु ए मीनिंग पहला तमारी पासे टेक्स्ट बुक होवी जरूरी छे। तमारे ऑफलाइन होय पीडीएफ डाउनलॉड करीने पण तमे एनी अंदर थी ग्लोसरी तमे लखी सको छो, तो एनी अंदर थी तमने बताई देऊं। आ जे छे आपणो टेक्स्ट बुक छे, टेक्स्ट बुक नी अंदर रीड वन आपेलू छे। हवे रीड वन नी अंदर मैं तमने जोई सको छो कि अंडरलाइन करेला शब्दो जे छे ए हार्डवर्ड छे, अने ए हार्डवर्ड आपणे आ डिक्शनरी नी अंदर फाइंड आउट करी जी आपणी टेक्स्टबुक नोटबुक बनावी होय एमां आपणे क्रम प्रमाणे लखी शकीए। क्रम प्रमाणे लखवानी अंदर खाली खास बाबत ए याद राखवानी छे, दाखला तरीके आ सिक्स लेटरनो वर्ड छे, परंतु कदाच कोई एनथी कोई नाइन लेटरनो आवे, कोई एट लेटरनो आवे, तो साइज जे छे मतलब कि आपणे एक ज साइज लखी लेवी, केनी बाजूनी अंदर ज एना मीनिंग लखवा आगळ जवुं नहीं, बराबर। એટલે આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવી, આનાથી શું થશે, તમે જ્યારે પણ કોઈ દિવસ લખશો તો તરત તમને સારી રીતે લખેલું હોય એવું દેખાઈ શકે છે, એટલા માટે તમારે આ રીતે બનાવવું ખાસ જરૂરી છે। થોડા તમારા પેજની જગ્યા થોડી વધારે જશે, પરંતુ એ તમારે જ્યારે પણ ઇમરજન્સીમાં શોધવો હશે કોઈ પણ વર્ડ તો તમને એ ઝડપથી તમને મળી જશે। હવે ખાસ યાદ રાખવાની જરૂરિયાત એ છે કે વર્ડ ફાઇન્ડ આઉટ કરો, ત્યાર પછી એનો ઇંગ્લિશ મિનિંગ લખો। હવે ઇંગ્લિશ મિનિંગ કયો છે, શું છે, કેમ છે, અથવા એક કરતા વધારે અર્થ છે તો એ અર્થ પણ તમે આ રીતના લખી શકો। ફોર એક્ઝામ્પલ આ પહેલો સ્નેટનો મિનિંગ છે સેઝ ક્વિકલી। હવે સેઝ ક્વિકલી આપણે જોઈ લઈએ તો આ ડિક્શનરીની અંદરથી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો જોઈ શકો છો તમે આ પ્રમાણેના ડાર્ક લાઇન આખી બનાવેલી છે, એ લાઇન શાની છે, તો કે આલ્ફાબેટ લેટરની બનાવેલી છે, તો આપણે જોઈ શકીએ છીએ આ એમ આવ્યું, આપણે શોધવાનું છે એસ, તો આ રીતના તમે ઉપર શોધી શકો એસમાં આવી ગયા। એસની અંદર પણ આપણે જોવાનું છે સ્નેલ, બરાબર, એસએન, બરાબર, સ્પેલિંગ શું છે એસએન જોઈ શકો છો તમે, આ સ્નેચ જોઈ લો, બરાબર, સેઝ ક્વિકલી ઓર ઈગલી શું બતાવેલું છે અહીંયા, સ્નેચ જે છે તે શું બતા કયા અર્થમાં ઉપયોગ થયેલું છે, વી લખેલું છે એટલે વર્બના અર્થની અંદર ઉપયોગ થયેલું છે। આ પહેલો જે મિનિંગ લખ્યો સ્વિચ સીઝ ક્વિકલી ઓર ઈગલી એ શું બતાવે છે, તો કે નાઉન બતાવે છે, એનો મિનિંગ જોઈ શકો છો એન એક્ટ ઓફ સ્નેચિંગ એટલે કે ઝૂંટવવું, ખોંચવી લેવું આપણે કહીએ દેશી ભાષાની અંદર, તો એ આપણે જોઈ શકીએ છીએ। એનો બીજો મિનિંગ પણ છે, એનો મતલબ આપણે અહીંયા સેટ થતો નથી, એટલે આ જ રીતના તમારો કોઈ પણ દિવસ તમે શોધી શકો। હવે અહીંયા તમે જોઈ શકો છો ઉપર જો કયા કયા સ્પેલિંગ અહીંયા સ્ટાર્ટ થાય છે, બરાબર, એ જ પ્રમાણે અહીંયા પણ તમને આપેલા છે, તો આ પ્રમાણે તમે કોઈ પણ લેટર હોય કોઈ પણ શબ્દ હોય તો તમે શોધી શકો। તમે જોઈ શકો છો બીજો શબ્દ છે ફોટ, તો ફોટ આપણે જોઈ શકીએ છીએ તો કે એ બી સી ડી ઈ, બરાબર, ફોટ પછી બીજો લેટર કયો છે ઓ, તો અહીંયા ઓ પ્રમાણે શોધવાનું, બરાબર, હા જોઈ લો ઓ એફ ઓ આવી ગયું, બરાબર, હવે આપણે જોવાનું છે એફ ઓ યુ, જોઈ શકો છો જો આર્યો મિનિંગ જો છે પોટ એફ ઓ યુ જી એટી, શું લખેલું છે પાસ્ટ એન્ડ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ફાઇટ, ફાઇટનો મિનિંગ થાય છે, બરાબર। હવે ફાઇટ જે છે, હવે આનો મિનિંગ હજુ બીજો જોવો હોય તો ફાઇટની અંદર તમે શોધો એફ આઈ જી એટી, તો એ તમે ફાઇટમાં તમે જોઈ શકો છો
હા આ રહી જો છે ફાઇટ ફાઇટ નો મીનિંગ આપેલો છે કયા તરીકે ઉપયોગ થયેલો છે વર્બ તરીકે ફાઇટિંગ અથવા ફોટ એવી રીતના ટેક પાર્ટ ઇન અ વાયલન્ટ ફિઝિકલ સ્ટ્રગલ બરાબર એટલે આપણે એક મિનિંગની અંદરથી બીજો મિનિંગ પણ આપણે તરત શોધવો હોય તો ડિક્શનરીમાંથી આપણે મોટે ભાગે મળી જતો જોવા મળે છે તો આજ પ્રમાણે બીજા બધા શબ્દો પણ તમને હું હોમવર્કની અંદર આપું છું એ તમે જોઈ લેજો કઈ રીતે શોધવા આ તમને મેં ટ્રીક તમને બતાવી દીધી ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ ડિક્શનરીની અંદર હજુ પણ જેણે પરચેસ કરવાની બાકી હોય પરચેસ કરી લેજો અથવા તમારે લેવી હોય તો ત્રણ ત્રણના ગ્રુપની અંદર મને મેસેજ કરી દેજો તો તમને ટૂંક જ થોડાક જ દિવસની અંદર તમારા ઘર બેઠા તમને એ ડિલિવરી બોય તમને આપી જશે આની કિંમત 160 કે 165 જેવી થશે પરંતુ કદાચ જો ડિસ્કાઉન્ટ મળતું હોય તો એનાથી ઓછી કિંમતની અંદર પણ તમને મળી જાય બહાર તમે કોઈ પણ સ્ટેશનરીમાં તમે લેવા જશો તો 180 કે 175 વગર તમને આપશે નહીં એટલે એની અંદરથી પણ તમને ફાયદો થશે ઘર બેઠા આવી જશે પેલું તમારે લેવા જવું પડશે એટલે જો તમારે મંગાવવાની હોય તો સત્વરે મંગાવી લેજો કારણ કે હવે પછીની એક્ટિવિટી દરેક ચેપ્ટરની અંદર હાર્ડવર્ડ ફાઇન્ડ આઉટ કરવાનો એક્ટિવિટી આવશે જ અને એ જ વસ્તુ જે છે તે ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ વાળું જે એક્ટિવિટી છે એ પણ આના રિલેટેડ જ આપણે જોઈ શકીએ છીએ બરાબર એટલે હવે હું માનું છું ત્યાં સુધી તમને બધાને ખબર પડી ગઈ કે ડિક્શનરીની અંદરથી વર્ડ કઈ રીતે શોધવા અથવા એના મિનિંગ કઈ રીતે શોધવા એ તમે જોઈ શકો છો બરાબર હવે આપણે જોવાનું છે ખાસ બીજી વસ્તુ કે આપણે કેટલાક નિશાનીઓ યાદ રાખવાની છે એ નિશાની કઈ છે તો કે જ્યારે પણ મિનિંગ લખતા હોઈએ તો એ ડેશ કરીને લખી શકો સિમિલર મિનિંગ લખતા હોય તો બરાબરની નિશાની કરી શકો છો ઇક્વલની નિશાની કરી શકો છો ઇક્વલ એટલે હંમેશા ઇક્વલ જ હોવા જોઈએ અને એ બાબત આપણે ખાસ ધ્યાન રાખવી જોઈએ તો કે જ્યારે પણ આવા શબ્દો શોધતા હોઈએ તો આપણે સમાનાર્થી શબ્દ છે એટલે કે સિમિલર વર્ડ છે એટલે કે સિનોનિમ વર્ડ છે આ બધા શબ્દો યાદ રાખજો હું બોલું છું તે કદાચ એક્ઝામની અંદર તમને એવું પૂછવામાં આવે ફાઇન્ડ આઉટ ધ સિનોનિમ વર્ડ ઓફ ધ ગીવન વર્ડ બરાબર તો એની અંદર તમને ખબર પડવી જોઈએ સિનોનિમ એટલે સિમિલર વર્ડ અને એન્ટોનિમ એટલે અપોઝિટ વર્ડ પરંતુ જ્યારે પણ રિયલમાં આપણે એને લખવાનું થાય તો એને આપણે શું કરી શકીએ તો કે આપણે એને નિશાની પડવી જોઈએ દાખલા તરીકે આપણે જોઈએ તો કે સ્મોલ બરાબર તો એનો સમાનાર્થી શું થાય લિટલ બરાબર પરંતુ એનો વિરોધાર્થી શબ્દ જોઈએ તો કે એન્ટોનિમ વર્ડ જોઈએ તો કે સ્મોલ તો એનો વિરોધી શબ્દ શું થાય બિગ બરાબર તો આ રીતના જ્યારે પણ આપણે એક્ઝામની અંદર કે કોઈ પણ જગ્યાએ લખતા હોઈએ તો આ રીતના આપણે એને લખી શકીએ એનો મિનિંગ આપણને ખબર હોવી જોઈએ બરાબર એટલે સમાનાર્થી શબ્દ છે મિનિંગ લખીએ છીએ અથવા વિરોધી શબ્દ લખીએ છીએ આ નિશાનીઓ ખાસ ધ્યાન રાખીએ અને એ નિશાનીઓ લખેલી હશે તો જ એ ગ્રામરની અંદર વેલિડ ગણાશે બરાબર હવે આ જ પ્રમાણે આપણે જોયું તે પ્રમાણે ઉપર જે છે સ્નેચનું ગુજરાતી થાય છે જૂંટવવું ખેંચી લેવું અથવા ખેંચી લેવું લૂંટી લેવું બરાબર એ જ પ્રમાણે ફોર્ટ જે છે ફોર્ટ પણ ભૂતકાળનું રૂપ છે ભૂતકાળનું અને ભૂતપૂર્વનું રૂપ છે તો કે ફાઇટનું એનો અર્થ થશે લડવું બરાબર ઝઘડો કરવો લડવું એવા અર્થની અંદર આપણે એને લેવાનું છે હવે જ્યારે પણ તમે ગ્રામર ભણશો અત્યારે કેટલીક સંજ્ઞાઓ જે તમારા અંદર આવશે એ ખાસ ધ્યાન રાખવાની છે તો કે ક્રિયાપદ મેં તમને વર્બ તમને વિશે તમને તે દિવસે મેં તમને સમજાવેલું હતું એની પીડીએફ પણ મેં તમને મોકલી હતી તો એ પીડીએફને આધારે તમે જોઈ શકો છો કે એની અંદર V1 V2 અને V3 લખેલી હતી એ વસ્તુ મેં તે દિવસે સમજાવી હતી પરંતુ ફરીથી તમને સમજાવી દઉં કે એનો ઉપયોગ શું થાય હવે ખાસ યાદ રાખવાનું છે તો કે આપણે જે રૂપો ઉપયોગ થાય છે મોટાભાગે કોઈપણ કાળની અંદર આ ત્રણ પ્રકારના રૂપો જ ઉપયોગ થતા જોવા મળે છે ક્રિયાપદનો મૂળ રૂપ એટલે કે મેઇન ફોર્મ ઓફ વર્બ ટુ ફાઇટ આપણને આપેલું છે જેને V1 તરીકે ઓળખાય V1 જ્યારે પણ લખેલું હોય એટલે ક્રિયાપદના મૂળ રૂપ તરીકે એને ઓળખવું એ જ પ્રમાણે ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ એટલે કે એને પાસ્ટ ફોર્મ ઓફ વર્બ કહેવાય એનું થશે ફોર્ટ થશે બરાબર જેને V2 કહેવાશે અને ખાસ ધ્યાન રાખવું V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ કહેવાય છે એને ઇંગ્લિશની અંદર પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ વર્બ આવશે અને એ થશે ફોર્ટ આના સિવાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ પણ આવે એપોસ્ટ્રોફી એસ વાળું પણ આવે એ બધા હું તમને ડિટેલની અંદર જ્યારે આવે પછી ટેન્સ આપણે અભ્યાસ કરવાનો છે તો એની અંદર હું તમને ડિટેલમાં તમને અભ્યાસ કરાવીશ તો એ ખાસ ધ્યાન રાખવું એટલે અહીંયા
खास ध्यान रखो वी वन आवेला क्रियापद नो मूल रूप, वी टू आवेला क्रियापद नो भूतकाल नो रूप, वी थ्री आवेला क्रियापद नो भूतकुंडल नो रूप एटलो आटले आपने खबर होवी जोईए। आ जो एक्टिविटी जे छे तमने कोईपण दिवस तमे ज्यारे पण टेन्स भणशो तो आ त्रण वस्तु तो तमारे एनी अंदर आवशे। ते सिवाय हेल्पिंग वर्ब्स पण मैं तमने भणाव्या छे, मॉडल ऑक्सिलरीज पण मैं तमने भणाव्या छे, तो एनी अंदर पण तमारे खास ध्यान राखो कारण के ए बधी वस्तु तमारे डिटेल नी अंदर ज्यारे पण आवी रीतना टेन्स विषय अभ्यास करवानो होय त्यार पछी रिपोर्टेड स्पीच छे, त्यार पछी चेन्ज द वॉइस छे, डिग्रीज ऑफ कम्पेरिजन छे, आ बधा टॉपिक नी अंदर आ बधा वस्तु काम लागती जोवा मळे छे। एटले एना कारणे आ बधी बाबतो खास ध्यान राखीए अने आ महत्वना मुद्दाओ तमे ध्यान राखशो तो हुं मानुं छुं त्यां सुधी तमने कोई दिवस अभ्यास करवानी अंदर अथवा ग्रामर भणवानी अंदर तमने कोई पण जातनी तकलीफ पड़शे नहीं। एटले हुं मानुं छुं त्यां सुधी तमने आटली खबर पड़ी गई छे के कई रीते एना मीनिंग शोधवा, मीनिंग जाते शोधवा। हूँ तमने हमणां हालमां हुं तमने फोटो पाड़ीने मोकली आपो, बैठो तमे लखी काढो, एनो मीनिंग कोई रहेतो नथी। एटला माटे आ एक्टिविटीना रूपनी अंदर तमने आपुं छुं, एटले खास ध्यान राखजो। आ पण तमने फोटो पाड़ीने मोकली आपीश। बीजू छे तमने हार्डवर्क जे छे जे मारे टीक करीने मारे तमने मोकलवाना छे, हुं तमने आजे आ वीडियोनी साथे तमने मोकली आपीश। हवे एनी अंदर तमारे सांजे करवानुं ए छे के एनी अंदर जो हार्डवर्क आपेला छे ए हार्डवर्क तमारे डिक्शनरीमांथी फाइंड आउट करवा। તે સિવાય મેં તમને આપેલા છે, તે સિવાય જો કદાચ તમે વાંચતી વખતે તમને એવું લાગે છે કે મને આ હાર્ડવર્ડના મીનિંગ મને નથી ખબર, તો એ મીનિંગ તમે જેટલો તમે શોધશો ડિક્શનરીની અંદર તો એ તમારા માટે બેનિફિટ રહેશે, બરાબર। એટલે આ તમને હું ફોટો પાડીને મોકલી આપીશ। ત્યાર પછી હું તમને જોઈ શકો છો કે આ ટોપિકની અંદર પણ તમને અહીંયા બતાવેલું છે કે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ। આની અંદર ખૂબ જ મહત્વની અને રસપ્રદ સ્ટોરી છે। સ્ટોરીની અંદર તમે જોઈ શકો છો તો કે અરુણિમા સિન્હા નામની એક નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર છે, એ પોતે શું કરે છે તો કે એક કોમ્પિટિશનની અંદર દિલ્હી પોતે જાય છે, એટલે કે કોઈ જગ્યાએ જાય છે। એની અંદર થાય છે એવો કે એક પોતે ટ્રેનની અંદર મુસાફરી કરતી હોય, રાત્રિનો સમય હોય, પોતે એકલી હોય, પોતે શારીરિક ક્ષમતાને એટલે એના બાંધાને ક્ષમતા પ્રમાણે જોવા જઈએ તો એ ખૂબ જ કદાવર છોકરી ગણવામાં આવે છે, મજબૂત છોકરી ગણવામાં આવે છે, કારણ કે વોલીબોલની અંદર રમતી હોય એટલે એનું શરીર પણ કાઠું હશે। પરંતુ પરિસ્થિતિ થાય એવી છે કે રાત્રિનો સમય છે, અંધારાની અંદર બધા સૂઈ ગયા હોય છે અને તે સમય દરમિયાન શું છે ટ્રેનની અંદર બે ચાર લુખ્ખા તત્વો એટલે કે અસામાજિક તત્વો ત્યાં આવી જાય છે, દારૂ પીને આવે છે, એની તરફ ગમે તેમ નજર નાખે છે અને ત્યારબાદ પોતે શું કરે છે તો કે પોતાના ગળામાં રહેલી જે ચેન જે છે સોનાની ચેન છે એને તોડવા માટે એ પ્રયત્નો કરે છે। એ પ્રયત્નો કરતાની સાથે સાથે શું થાય છે તો કે એને જૂટવવા એટલે કે એની સાથે ઝઘડો કરે છે, છોકરી પોતાના સ્વ બચાવ કરે છે, પરંતુ અસામાજિક તત્વ હોય, નશો કરેલો હોય એટલે એની અંદર શક્તિ વધી જવાના કારણે શું કરે છે તો કે એ પોતે એનો સામનો કરી શકતી નથી। પરિસ્થિતિ થાય એવી છે કે એ પોતે એમની સામેથી ચૂંટવી લેવાની અંદર પોતાની શક્તિ તો વાપરે છે, પરંતુ પરિસ્થિતિના અનુરૂપ એ જે ગુંડા લોકો છે, ઠગ લોકો છે, એ પોતે શું કરે છે તો કે અરુણિમા સિન્હાને પોતે ધક્કો મારીને બહાર નાખી દે છે। એની કમનસીબી ગણો અથવા એનો પોતાનો કમનસીબ ગણો કે એની ખરાબ સમય તમે ગણો તો એ સમય પણ એ સમય આવે છે કે જ્યારે એને ટ્રેનમાંથી એને બહાર ફેંકી દેવામાં આવે છે અને એ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાની સાથે સાથે સામેનો જે ટ્રેક છે એટલે જે પોતે જે લાઇન પર જે જતી હતી ટ્રેન તેના સામેની ટ્રેક ઉપર પણ સામેથી બીજી એક ટ્રેન ફૂલ સ્પીડમાં આવતી જોવા મળે છે। એ સ્પીડમાં આવતી જોવાની અંદર અને આની અંદરથી ધક્કો મારવો, પેલી ટ્રેનનો તરત આવી રહેવો, જોગાનુજોગ જે ટ્રેન આવી રહી છે એની અંદર શું થાય છે તો કે આ અરુણિમા સિન્હા છે એના પગ જે છે એના ઘૂંટણથી નીચેના બધા પગ છે એ પોતે ટ્રેન સાથે અથડાય છે, કચડાઈ જાય છે અને એની અંદર પોતાના બંને પગ પોતે ગુમાવી દેતી જોવા મળે છે। આ પરિસ્થિતિની અંદર આટલી બધી વસ્તુ થવાના કારણે લાંબો સમય વીતી જાય છે, ત્યાર પછી ત્યાંની પોલીસ એને નજીકની હોસ્પિટલમાં લઈ જાય છે। ક્યાં લઈ જાય છે તો કે જે સમયે પોતેના એક્સિડન્ટ થાય છે તે વખતે 24 વર્ષની હતી, એને પોતે શું કરતી હતી તો કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીની અંદર પોતે એને દાખલ કરવામાં આવે છે, એની સારવાર કરવામાં આવે છે સરકાર તરફથી અને ત્યારબાદ અંતે એને ખબર પડે છે કે મારા પગ જતા રહ્યા છે, એના કારણે શું થાય છે તો કે એઇમ્સ જે છે હોસ્પિટલ છે એઇમ્સ હોસ્પિટલ એને બધી સારવાર મફતની અંદર પૂરી પાડે છે, સાથે સાથે એને આર્ટિફિશિયલ લેગ એટલે કે
કૃત્રિમ પગ એટલે કે પ્લાસ્ટિકનો પગ પણ એને મૂકવામાં આવે છે અને એ પગ મૂક્યા બાદ પોતે શું કરે છે, ઘણા બધા સમય સુધી એ પોતે એકલી જ રહી છે, પોતે અલગ અલગ વિચારો કરતી જોવા મળે છે, કારણ કે મારા સાના કારણે થઈ શક્યું અથવા આ ના થયું હોય તો ગુંડાઓ મારી સાથે કંઈ ના કરી શક્યા હોત, એ રીતની મતલબ કે આખી સ્ટોરી છે. અને એ સ્ટોરીની અંદર શું છે તો કે છેલ્લે પોતે એ કરે છે તો કે પોતાનું મનોબળ એટલું સક્ષમ હોવાને કારણે પોતે નક્કી કરે છે કે ભલે જુએ તો હું વોલીબોલ રમતી હોઈશ, પરંતુ મારે એનું સપનું હતું કે હું કોઈ એક દિવસ એવરેસ્ટને સર કરીશ. પોતાના બે પગ ના હોવા છતાં પણ એ પોતે એવું નક્કી કરે છે. અને ત્યારબાદ છેલ્લે શું થાય છે, બચેન્દ્રી પાલ કે એવું કંઈક નામ છે, એમના નામની સાથે જોઈ લઈએ આપણે, એ માઉન્ટેનિયર જે છે એ પોતે શું કરે છે, એને સારવાર આપે છે. અને એ સારવાર આપ્યા બાદ પોતે એને બચેન્દ્રી પાલ જ છે, એ બચેન્દ્રી પાલને પોતે ત્યાં મતલબ કે માઉન્ટેન સર કરવા માટેના એ લોકો ટ્રેનિંગ રાખતા હોય છે. એની અંદર આ અરુણિમા સિન્હા પણ જતી હોય છે. ત્યાં એને કહેવામાં આવે છે કે ભાઈ તારી પાસે તો બંને પગ છે નથી, એટલે તું આ એવરેસ્ટ સર કરી શકશે નહીં. પરંતુ એના માનસિકતા એટલી દ્રઢ હતી, એના કારણે પોતે નક્કી કરે છે. અને પેલી કહેવત છે એ પ્રમાણે, જેનું મન મક્કમ હોય તે કોઈ પણ જગ્યાએ જઈ શકે છે. તો એ કહેવતને આધારે પોતે પોતાના માઇન્ડ એટલું કન્ફર્મ બનાવી દે છે અને એટલું નક્કી કરી દે છે કે મારે કોઈ પણ હિસાબે એવરેસ્ટ ચડવું જ છે. હવે એવરેસ્ટ ચડવાની અંદર જોવા જઈએ તો કે 21,798 ફીટ ઉપર ચમસર કાંગડી નામનો જે એક લદ્દાખની અંદર આવેલો જે એ છે પર્વત છે, એટલે માઉન્ટેન છે, એની ઉપર ચડે છે. અને ત્યાર પછી પણ એ ઉપર આગળ જતા જોવા મળે છે. તેની અંદર જતા જતા પોતે બીજા બધા સાથી મિત્રો સાથે ચડે છે અને ત્યારબાદ લાસ્ટની અંદર એવરેસ્ટના જે બેઝ કેમ્પ છે એની અંદર પોતે 11 એપ્રિલ 2013 દિવસે પોતે આવી પહોંચે છે. ત્યાં બધા જ લોકો એને જોઈ છે કે ત્યાં કોઈ પણ જાતની ટ્રેન નથી અને કોઈ પણ જાતનું ચડવા માટેનું કોઈ પણ સાધન છે નથી. પોતે પોતાના આર્ટિફિશિયલ પગને લઈને જ પોતે અહીંયા સુધી પોતે ચડી જાય છે પોતાની દ્રઢ મનોબળને કારણે. અને એ ચડ્યા બાદ પોતે શું કરે છે તો કે પગ ના હોવા છતાં પણ પોતે ત્યાં ચડે છે. ઉપર જતા જતા એને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે, એનો ઓક્સિજન પણ ઓછો થઈ જાય છે, મરવાની ક્ષમતાની અંદર લાસ્ટ સમય પણ એનો થોડો જરીક મતલબ કે ઓક્સિજનના કારણે એનો શ્વાસ રૂંધાય છે. અને અંતે પોતે શું કરે છે તો કે 21 મે 2013 દિવસે છેલ્લે 10:55 વાગ્યે પોતે દુનિયાના સૌથી ઊંચી જગ્યા ઉપર પોતે પહોંચી જાય છે અને એ છે માઉન્ટ એવરેસ્ટ. અને એ એવરેસ્ટ ઉપર પોતે ચડી જાય છે અને ત્યારબાદ એને બધો જગ્યાથી સન્માન આપવામાં આવે છે. પોતે ચડ્યા બાદ જોરથી ચીસ પાડે છે, ડાન્સ કરે છે, બરાબર હસે છે. અને ત્યારબાદ પોતે શું કરે છે, પોતાના ઇમોશનને દબાવીને પોતે નક્કી કરેલો હતો એ સપનું આજે પૂરું થયું માનીને પોતે નીચે ઉતરે છે. અને આજે પણ એ પોતે અરુણિમા સિન્હાનો આજે વર્લ્ડ રેકોર્ડ પણ આજે જોવા મળે છે, કન્ટ્રીનો રેકોર્ડ પણ આપણે જોવા મળે છે કે પગ ના હોવા છતાં કૃત્રિમ પગ હોવાને કારણે પણ એ આજે તમે જોઈ શકો છો કે એ પોતે એવરેસ્ટ પર્વત સર કરી શકે છે. એટલે આપણે જિંદગીમાં કોઈ દિવસ હાર માનવી જોઈએ નહીં. ભલે જોઈએ તો એક પરીક્ષાની અંદર અથવા બે વિષયની અંદર આપણા કદાચ માર્ક એક વખત ઓછા આવ્યા હોય તો કોઈ વાંધો નહીં, પરંતુ આપણે જો કદાચ કન્ટિન્યુઅસ મહેનત અને સિસ્ટમેટિક મહેનત જો આપણે કરશું તો તમે પણ માનો છો ત્યાં સુધી ભવિષ્યની અંદર સારામાં સારા એન્જિનિયર બની શકો, ભવિષ્યની અંદર સારામાં સારા ડોક્ટર બની શકો. અને એ જ વસ્તુને કારણે તમે સમાજની પણ સેવા કરી શકો અને કુટુંબની પણ સેવા કરી શકો. એ માટે મનોબળ આપણું મક્કમ હોવું જોઈએ અને એ મનોબળ મક્કમ હોવાને કારણે આપણે કોઈ પણ કાર્ય કોઈ પણ રીતે આપણે પાર પાડી શકીએ છીએ. આપણે કોઈ દિવસ હિંમત હારવી ના જોઈએ. થોડી ભૂલ થશે, થોડી કદાચ આપણો કોઈ વ્યક્તિ આપણે બોલી પણ જશે, સંભળાવી પણ જશે કે આ તો ખરો માણસ છે, આવું થયું તેવું થયું, પરંતુ આપણે આજુબાજુવાળાની કોઈ પણ બાબતનું ધ્યાન આપણે આપવાનું નથી. આપણે શું કરવું છે આપણે નક્કી કરી દેવું જોઈએ અને એના અંદર આવનારા કયા કયા અવરોધો છે એ પણ આપણે જાણવા જરૂરી છે, કારણ કે આવા અવરોધોને કારણે જ કદાચ આપણું મનોબળ તૂટી જતું જોવા મળે છે. કદાચ હવે તમે નક્કી કરી દો કે આ અરુણિમા સિન્હા છે, એના બંને પગ કપાઈ ગયા અને એ કપાઈ ગયા બાદ આપણે જો કદાચ આપણી સાથે જો આવી કોઈ ઘટના બની હોય
तो આપણે એવી પરિસ્થિતિની અંદર આવી જઈએ કે ભાઈ હવે મારે કોઈ કાર્ય કરવું નથી અને મારે કોઈ જગ્યાએ જવું નથી, પરંતુ મન જો મક્કમ હોય તો કોઈ પણ જગ્યાએ જઈ શકાય. એટલા માટે આપણે હંમેશા આપણું મનોબળ દ્રઢ રાખવું જોઈએ. આજુબાજુવાળા ભલે જ થોડું આપણને સંભળાવી જાય, ખોટું બોલી જાય, આપણે ના કરેલું હોય તો પણ આપણને કોઈ કહી જાય, પરંતુ આપણે એ લોકોને જવાબ આપવા માટે આપણે એવું કાર્ય કરી બતાવીએ કે જેના કારણે આપણે 5 દિવસ આપણને એ વ્યક્તિઓ સામે ચાલીને આપણે બોલાવે. બીજી વસ્તુ એ છે કે તમારો જે સ્ટ્રીમ જે લીધેલી છે વિજ્ઞાન પ્રવાહ, એ વિજ્ઞાન પ્રવાહની અંદર તમને જે પરીક્ષા જે તમે આપશો અને એ પરીક્ષા આપ્યા બાદ તમે જો કદાચ સારો અભ્યાસ કરશો, સારા એન્જિનિયર બનશો, સારી કંપનીમાં નોકરીએ જશો, અથવા તમે ડોક્ટર બનશો, અથવા તમે મેડિકલ પોતાનો ખોલશો, તો જેમ જેમ તમારી પોસ્ટ સારી થતી જતી હશે તેમ તેમ તમને અલગ અલગ વ્યક્તિઓ પણ માન સન્માન તમને આપતા જોવા મળશે. આજના સમયની અંદર જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિની હેસિયત જ જોતો હોય કે એની હેસિયત તો આટલી છે નથી, તે છતાં આટલી વાત કરે છે એવું કહેવાવાળા લોકો ઘણા બધા મળશે. ભલે જ આપણો અંગત સંબંધી હોય, ગમે તેવો વ્યક્તિ હોય, આપણી સાથે ફરતો હોય તો પણ આપણી ખરાબ બોલશે જ. અને હંમેશા યાદ રાખો તો કે આપણા નજીકના મિત્રો જ આપણા વિરોધી થતા હોય તે દિવસે આપણને એવું લાગે કે આપણી બધી ડિટેલ કોઈ પણ વ્યક્તિને કહી ના દેવી, કારણ કે એ જ વ્યક્તિ આપણો ભવિષ્યની અંદર કદાચ આપણે એની કોઈ સાથે સંબંધ બગડે તો એ વ્યક્તિ જ આપણા કદાચ ભાંડો ફોડી દેતો જોવા મળે. એટલે કે આપણા જે ખરાબ રીત રિવાજો છે અથવા આપણે જે વ્યક્તિ વિશે જે કંઈ ખરાબ બોલેલા હોય એ બધી વસ્તુ પણ આપણે એને એ સામેવાળો કદાચ કોઈ બીજાને કહી દે તે વખતે આપણે મુશ્કેલીમાં મુકાઈએ નહીં. એના કારણે આપણે એક જ કામ કરવું જોઈએ તો કે આવી પરિસ્થિતિની અંદર અથવા આપણે જે જરૂરિયાતની વસ્તુ હોય તે જ બીજા સાથે શેર કરવી, બધી વસ્તુ પણ બીજા સાથે શેર કરવી જરૂરી નથી. એટલે હું માનું છું ત્યાં સુધી તમને આ રીતના આ ચેપ્ટરની અંદર સ્ટોરી મોટેભાગે જે સમરી જે હતી મેં તમને કહી દીધી છે. હવે સમરીના આધારે તમે જ્યારે પણ પોતાની પાસે ગાઈડ બસાવશો તો ગાઈડની અંદર તમે ડિટેલની અંદર ઘણા બધા શબ્દોનો ઉપયોગ થઈ એને ઇન્વર્ટેડ કોમાની અંદર ઘણા બધા શબ્દ ઉપયોગ કરેલો છે. એ તમે શબ્દ ઉપયોગ કર્યા બાદ એ તમે જોશો તો એ પ્રમાણે ટોટલ 4 સીન અહીંયા બતાવવામાં આવેલા છે. એના હાર્ડવર્ક તમારે લખવાના છે અને એ હાર્ડવર્ક લખ્યા બાદ જ્યારે પણ નોટબુક ચેક કરાવવા આવો ત્યારે પણ તમારે આ બધી બાબતો લખેલી જરૂરી રહેશે. તે વખત હું પર્ટિક્યુલરલી આ ટોપિક ઉપર ખાસ હું તમને એ બાબત ચેક કરીશ અને જે કંઈ ભૂલો છે એ ભૂલ તમારે સુધારવાની રહેશે. બરાબર, હવે આપણે જોઈ લઈએ તો કે આ થયું પાકની સમરી થઈ, ગ્લોસરી કઈ રીતે લખવી એ થઈ, ઓપોઝિટ વર્ડ અને સિમિલર વર્ડ કઈ રીતે લખવા એ પણ તમને મેં બતાવ્યું. હવે આપણે જોવાનું છે કોમ્પ્રિહેન્શન વનની અંદર અહીંયા લખેલું છે આન્સર ધ ક્વેશ્ચન ઇન યોર ઓન સેન્ટન્સ. તમારા શબ્દોની અંદર અથવા તમારા શબ્દોની અંદર વાક્યો તમારે બનાવવાના હોય છે. તો કે 1, 2, 3, 4 એ રીતના ટોટલ જોવા જઈએ તો 9 ક્વેશ્ચન આન્સર આપેલા છે. આ ક્વેશ્ચન આન્સર પોતાની જાતે લખી શકો છો. હવે આની તમને ટ્રીક પણ હું તમને આવતા વિડીયોની અંદર તમને બતાવીશ કે જ્યારે પણ તમને કોઈ પણ દિવસ તમને પેરેગ્રાફ આપેલો હોય તો એ પેરેગ્રાફની અંદરથી તમને એ પેરેગ્રાફને રિલેટેડ તમને કેટલાક ક્વેશ્ચન તમને પૂછવામાં આવે તો એ ક્વેશ્ચન પણ તમને લખતા આવડવા જોઈએ. અને એની ટ્રીક પણ હું તમને હવે પછીના વિડીયોની અંદર હું તમને બતાવીશ. એનું કારણ એક જ છે કે મોટેભાગે જે કંઈ પ્રશ્નો પૂછેલા હોય એ જ પ્રશ્નોના જવાબ તમને એ પેરેગ્રાફની અંદર આપેલા જ હોય, તો એ પ્રશ્નો જે તમે આપેલો હોય તે પ્રશ્નની અંદરથી જ અડધો જવાબ તો તમને એની અંદરથી જ મળી જતો જોવા મળે. દાખલા તરીકે આપણે આ બીજો જોઈએ, નજીક હું લાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. જો સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ઇન્સ્પિરેશન ડુ યુ ગેટ ફ્રોમ અરુણિમા. બરાબર, તો આની અંદરથી અડધો આન્સર તો તમને એ મળી જાય કે આની અંદરથી શું છે. તો કે આનું ગુજરાતી તમને પહેલા ખબર હોવી જોઈએ કે તો કે અરુણિમા સિંહા પાસેથી તમને કઈ પ્રેરણા મળી કે જેના કારણે તમે જિંદગી જીવી શકો અથવા મુશ્કેલી એની અંદર પણ તમે પરિસ્થિતિનો સામનો કરી શકો એ બાબત તમને શું પ્રેરણા મળી એવો તમને પ્રશ્ન પૂછેલો છે. તો તમે જે કઈ ડિટેલ તમારા મત મુજબ તમે જે નક્કી કરો કે જે મન મક્કમ રાખવું એ મને અરુણિમા સિંહા પાસેથી શીખ્યો, અથવા આપણી પાસે ઘણા બધા એવા અંગો છે કે જેના કારણે આજે આપણી પાસે હોવાને કારણે આપણને એની વેલ્યુ નથી, પરંતુ જ્યારે એ આપણી પાસેથી જતા રહે અથવા આપણા કોઈ અકસ્માતની અંદર આપણે ગુમાવી બેસીએ ત્યાર પછી કઈ રીતે કાર્ય કરવું એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો એ બાબતની અંદર આપણને લખી શકાય છે.
राइट सम फ्रेसिस इन प्रेज ऑफ अरुणिमा कि तमे आखो चेप्टर ने अभ्यास करशो એટલે તમને ખ્યાલ આવી જશે. આજ પ્રમાણે ટોટલ 9 જે છે તો ક્વેશ્ચન આન્સર તમને આપેલા છે એ પોતે હોમવર્કની અંદર એ કરી લેવા. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ એક્સરસાઇઝ સી 1.2 આપેલી છે. આઈડેન્ટિફાઈ ધ સીન નંબર ફ્રોમ ઇટ શોર્ટ ડિસ્ક્રિપ્શન એન્ડ રાઇટ ધ સીન નંબર. અહીંયા ટોટલ 8 સેન્ટન્સ આપેલા છે, એની સામે સીન આપેલું છે. આ જે સેન્ટન્સ લખેલા છે, જે બોલેલા છે, એ સેન્ટન્સ કયા સીનમાં આવે છે એ આપણે અહીંયા લખવાનું છે. એ આપણને ખબર પડી જવી જોઈએ. આ વસ્તુ આપણને ખાસ ધ્યાન રાખો, કારણ કે જ્યારે પણ તમે એક્ટિવિટી કરશો તો જ તમને આવડશે, બાકી આવડશે નહીં. બરાબર, આ બધી વસ્તુ ડિટેલની અંદર હું તમને સમજાવી શકું તેમ છે નથી, કારણ કે સમય બહુ લઈ શકાય અને તમારે પણ જ્યારે પણ વિડીયો જોવાનો હોય તો એ વિડીયો પણ ખૂબ મોટો થઈ જતો હોવાના કારણે એના ટૂંકની અંદર તમને સમજાવી દેતો જોવા મળું છું. કદાચ કોઈ બાબતની અંદર તમને ના સમજ પડે તો મને ડાયરેક્ટ મેસેજ કરી મને પૂછી લેવું. ગ્રુપની અંદર બને તેટલા વગર કામના મેસેજ કરવા નહીં, કારણ કે એની અંદર ઘણા બધા શિક્ષકો પણ સામેલ છે, તો એ શિક્ષકોને પણ આપણે શું છે ડિસ્ટર્બ કરતા હોય એવું ના લાગવું જોઈએ. એના કારણે આપણે પર્ટિક્યુલરલી જે તે વિષય શિક્ષક હોય એ વિષય શિક્ષકને તમે ડાયરેક્ટ મેસેજ કરી શકો છો, કે જેના કારણે તમે શું કરો તો કે તમારો પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે છે. મેથ્સવાળાને તો તમે જોઈ શકો છો કે એનું નિરાકરણ મોટેભાગે આવી જતું જોવા મળે છે. બીજા બધા વિષયોનું પણ નિરાકરણ આવી જતું હોય છે, પરંતુ તમારા જે કંઈ પ્રશ્નો હોય તેનું તમારે નિષ્ઠાપૂર્વક તમારે જે તે શિક્ષકને પૂછી લેવું. તમને કોઈપણ શિક્ષક ગમે તેમ તમને બોલવાના નથી. ખાસ ધ્યાન એટલું રાખવાનું છે કે આપણે પ્રશ્ન પૂછીએ તો એ આપણા માટે વેલિડ છે કે નહીં એ પણ આપણને ખબર હોવી જોઈએ. આ ચેપ્ટરની અંદર અને રીડ 1ની અંદર ટોટલ જોવા જઈએ તો 5 એક્સરસાઇઝ બતાવેલી છે. હવે અહીંયા શું છે, સી 1.3 આપેલી છે. મેટ ધ પેરાફ્રેઝ ધ સેન્ટન્સ ઇન ધ ઓરિજિનલ ટેક્સ્ટ સેન્ટન્સ. બરાબર, હવે પેરાફ્રેઝ ધ સેન્ટન્સ છે અને ઓરિજિનલ ટેક્સ્ટ સેન્ટન્સ છે. હવે એરો દ્વારા આપણે એને જોઈન્ટ કરવાના છે, પરંતુ આપણે એ રીતના પણ લખી શકીએ કે પેરાફ્રેઝ સેન્ટન્સીસ એની સામે ઓરિજિનલ ટેક્સ્ટ જે હોય. દાખલા તરીકે આ પહેલું જે છે, એઝ નો વન કેમ ટુ સેવ અરુણિમા સી હેડ ટુ ફાઇટ. બરાબર, આ શું છે તો કે ઓરિજિનલ ટેક્સ્ટની અંદર આપેલો જો સેન્ટન્સ છે એનો મિનિંગ અહીંયા તમને બતાવેલો છે, અથવા એના સરખા જ મિનિંગવાળો ફ્રેસીસ તમને અહીંયા આપેલું છે, તો તમે આ રીતના તમે એરો કરીને પણ લખી શકો. પરંતુ તમે નીચેના ધોરણની અંદર એટલે કે 1-8 ધોરણની અંદર તમે આ રીતના તમે લખી શકો એ વેલિડ છે, પરંતુ આપણે અહીંયા એવું કરવાનું છે કે આપણે વચ્ચેનો જે આજે છે કાઢી નાખવું. બરાબર, પેરાફ્રેઝ્ડ સેન્ટન્સ અને ઓરિજિનલ ટેક્સ્ટ સેન્ટન્સીસ 1, 2, 3, 4, 5 એ રીતના નંબર આપી દેવાના. એ જ પ્રમાણે અહીંયા જે નંબર હોય, દાખલા તરીકે આ કયો નંબર છે તો કે 4 નંબર છે, તો કે 1ની બાજુમાં 4 નંબર લખી એનું સેન્ટન્સ લખી શકો. એ જ પ્રમાણે બીજા સાથે કદાચ ત્રીજું હોય એ પ્રમાણે 2 અને અહીંયા 2 લખવાનું, અહીંયા 3 લખીને એની અંદર સેન્ટન્સ લખી દેવા. આનો ક્રમ 1, 2, 3, 4, 5 જ આવશે, જ્યારે આનો ક્રમ જે છે ઉલટસુલટ આવશે. એટલે એ ખાસ ધ્યાન રાખવું, આ પણ એક્ટિવિટીમાં લખી લેવું. સી 1.4 ક્લાસિફાઈ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રેસીસ રિલેટેડ ટુ અરુણિમા ઇન ધ ગીવન ટેબલ. બરાબર, હવે અહીંયા શું આપવામાં આવેલું છે, નેશનલ લેવલ પ્લેયર પુશ ધ યુથ બેક કોટ યુથ બાય હિઝ કોલર ગોટ એન એક્સ્ટ્રા હાર્ડ કિક ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન પિંગ પોંગ ગચ ફેન્ટેડ કેન્ડલ માર્ચ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ઠીક હે હમ કરેંગે. બરાબર, ઠીક હે હમ કરેંગે ફેલ ઇન લવ વિથ ધ સ્ટ્રેન્જર હેન્ડીકેપ મેરી સેડની વોર્મ એમ્બેરસ ટીઆરપી સોડ પેનિંગ લેગ ડ્રેગ ટુ ધ ટોપ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. બરાબર, આ બધા શબ્દો જે છે આ 3 ગ્રુપની અંદર ડિવાઈડ કરવાના છે. એ તમે વાંચશો એટલે ખ્યાલ આવી જશે. શબ્દો આપેલા છે એટલે ફ્રેસીસ આપેલા છે, એ તમે જોઈ શકો છો કે પહેલું છે અરુણિમાસ પ્રેઝ એડમિરેશન, એટલે કે એની વખાણ કરવા માટે કયા શબ્દો વાપરેલા છે. અરુણિમા સફરિંગ ટ્રબલ્સ, એટલે કે અરુણિમા જે વખતે પોતે ટ્રેનમાંથી પડી ગઈ હતી, ટ્રેન સાથે અથડાઈ હતી, અને ત્યારબાદની જે મતલબ કે એને જે પીડા થયેલી છે તે માટેની મુશ્કેલીઓ જે છે અહીંયા લખવાની છે. અરુણિમાસ કરેજ, એટલે કે એની પોતાની બહાદુરી શું છે તેના શબ્દો અહીંયા આપણે લખી શકીએ છીએ. એટલે આ બાબત આપણને આટલી ખબર હોવી જોઈએ, તો કે આ 3 બાબત આપણે લખવાની છે અને એ શબ્દો જે છે શબ્દોને ફાઇન્ડ આઉટ કર્યા બાદ જ આપણે લખવાના જોવા મળે છે.
હવે અહીંયા જોઈ શકો છો સી 1.5 રિલેટ ધ વર્ડ ઓર ફ્રેસીસ ફ્રોમ ધ સ્ટોરી ટુ ઇટ્સ પેરાફ્રેસીસ બરાબર ટેક્સ્યુઅલ વર્ડ ફ્રેસીસ આપણને આપેલા છે ઓરિજિનલ પેરાફ્રેસીસ પણ અહીંયા આપેલા છે એની અંદર આપણને ઉદાહરણ રૂપે પહેલું આન્સર આપણને આપેલું છે ટી 1 જે છે તે કોની સાથે જોઈન છે તો કે પી 4 સાથે એટલે કે વોટ ઓરોનિમા વોઝ બિફોર ધ સેડ ઇન્સિડન્ટ બરાબર ધ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતી ત્યાર પછી એની સાથે ઘટના બની બરાબર તો એ પ્રમાણે આપણે જોઈન કરવાના છે એટલે આ પણ પેલો શું છે તફાવત જેવો થઈ શકે છે મેચ એવી બી તમને મેં તમને આગળ કીધું હતું એ પ્રમાણે આ રીતના અલગ અલગ રીતે એને જોઈન કરી શકો છો આપણે ખાલી ફક્ત ફાઇન્ડ આઉટ કરવાનો છે આન્સર આ રીતના લખવાના ટી સાથે ટી 1 સાથે પી 4 ટી 2 સાથે પી 8 હોય તો પી 8 જે મતલબ કે આન્સર હોય એ રીતના અહીંયા લખી દેવાના છે આ થયું આપણું આજના વિડીયોની અંદર આપણે જોયું એ પ્રમાણે રીડ 1 છે હું તમને આ વિડીયોની સાથે તમને મેં જે તમને એક્ટિવિટી મેં તમને કીધી છે એ તમારે ગ્લોસરીના રૂપમાં લખવાની છે અને આ એક્સરસાઇઝ પણ તમારે લખવાની છે ક્વેશ્ચન આન્સર સાથે એ લખીને તમારા નોટબુક બનાવી દેવી મહિનો પૂરો થાય એટલે હવે પછી એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર એન્ડમાં જ્યારે પણ હું તમને ગ્રુપમાં મેસેજ મોકલું ત્યારે તમારે આ બધી વસ્તુ બતાવી જવાની ચેક કરાવી જવાની જેના કારણે તમારો કેટલો લખ્યો છે કેટલો અભ્યાસ કરો છો કેટલો સારી રીતે અભ્યાસ કરો છો એ તમારે જોવાનો રહેશે બરાબર આ વિડીયોને બને તેટલો લાઇક કરજો બરાબર આ સાથે બીજી તમને એક એક્ટિવિટી આજે બીજી પણ એક તમને આપવાની છે કે આપણે જે ચેપ્ટર જે છે મેઇન ચેપ્ટર છે એની અંદર સાથે સાથે બીજી એક એક્સ્ટ્રા બુક પણ આવે છે ફ્લેમિંગો નામની બુક આવે છે તો એ ફ્લેમિંગોની એક્સ્ટ્રા બુક જે છે એની અંદરથી આપણે જોઈ શકીએ છીએ કે એના પણ હાર્ડવર્ડ અને ગ્લોસરી આપણે લખવાની રહેતી હોય ટોટલ 1 to 25 છે એને ચલાવવાના ના હોય એ અંદર ટેક્સ્ટ બુકની અંદર આપણે આપેલી હોય તો એના ડિક્શનરીની અંદરથી આપણે મિનિંગ એને શોધી શકીએ પરંતુ તમને રેડી મિનિંગ આપેલા છે 1 થી 4 રીડ આપેલા છે તો એ રીડના પણ તમને હું આજે એક્ટિવિટીની અંદર તમને લખવા આપીશ એટલે ફ્લેમિંગોની જે કઈ એક્ટિવિટી કરવાની એ જે તમારી ટેક્સ્ટ બુક જે બનાવેલી હોય એ ટેક્સ્ટ બુકના પાછલા ભાગની અંદર થોડી જગ્યા બનાવી દેવી અને એ જગ્યા બનાવેલી હોય એની અંદર તમારે આ ગ્લોસરી તમારે લખી લેવાની એ ગ્લોસરી તમને દિવસ પ્રમાણે એક એક પેજ તમને આપીશ એ પ્રમાણે તમે લખી શકજો અને આની અંદરથી જ મોટેભાગે જોવા જઈએ તો ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ પણ કદાચ આ ફ્લેમિંગોની અંદરથી જ પૂછાતો જોવા મળે છે એટલે એ પણ આપણે ખાસ ધ્યાન રાખો આ જે એક્ટિવિટી છે ટોટલ જોવા જાય તો સેક્શન એની અંદર ક્વેશ્ચન 4 to 6ની અંદર 3 માર્ક માટે પૂછાતા જોવા મળે છે જેની અંદરથી સિમિલર વર્ડ પણ તમને જોવા મળતા હોય ઓપોઝિટ વર્ડ પણ તમને જોવા મળતા હોય એ બધી વસ્તુ આપણે જોવાની રહેતી એટલે આ એક્ટિવિટી પણ આપણે સાથે સાથે કરવાની રહેશે અને એ એક્ટિવિટી કર્યા બાદ આપણે શું કરવાનું રહેશે તો કે એની પ્રેક્ટિસ કરવાથી પરીક્ષાની અંદર આપણને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એની સાથે આપણે આગળ જોવાનું રહેશે હું માનું છું ત્યાં સુધી તમને આટલું સમજ પડી ગઈ છે જે પ્રમાણે ચેપ્ટર ભણવાના રહેશે તેની સાથે સાથે જે કંઈ ગ્રામર આવતું હોય એ ગ્રામર પણ તમને ચલાવવાનું રહેશે હાલની અંદર ટૂંક મતલબ કે 5 અને 6 તારીખ જે તમને મેં આપેલી છે અગાઉ મેં તમને કીધેલું છે એ પ્રમાણે એકમ કસોટી આવી રહી છે ફિઝિક્સની અને કેમેસ્ટ્રીની તો અત્યાર સુધી જે કંઈ ચેપ્ટર ચાલેલા હોય એ ચેપ્ટર ખાસ તમારે અભ્યાસ કરી લેવો અને એ અભ્યાસ કર્યા બાદ તમારે એકમ કસોટી લખી એ જ પ્રમાણે 8 થી 9 તારીખ સુધીની અંદર તમારે જમા કરાવી જવાની જેમણે પણ ફી ભરવાની હોય બાકી હોય અથવા જે ફી ભરવાની અંદર હજુ પણ એમને લખાવવાનો બાકી હોય કે મારે આ ટોપિકની અંદર એટલે કે મારે ફી આ મહિનાની અંદર અથવા આટલા માસની અંદર હું ભરીશ તો એ પ્રમાણે તમારે લખાવી દેવું જેના કારણે અમે વારંવાર તમને કોલ કરવા ના પડે આટલું માનું છું ત્યાં સુધી તમને ખબર પડી ગઈ જય હિન્દ